મહુવા યુવક કોંગ્રેસ દ્વારા કુબેરબાગ પાસે કોંગ્રેસ કાર્યકરો બેરોજગાર યુવાનો તથા અસહ્ય મોંઘવારીના વિરોધમાં બેનોયા રેલીમાં જોડાયા હતા કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ દવે વિજયભાઈ બારૈયા રાજભાઈ મહેતા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મહિલા અધ્યક્ષ પ્રગતિબેન આહિર વગેરેની આગેવાનીમાં રેલીનું આયોજન થયું હતું બેરોજગાર રેલી કુબેરબાગ કોંગ્રેસના કાર્યાલયથી શરૂ કરી મહુવાના વિવિધ માર્ગોમાં પસાર કરી સેવા સદનમાં જઈ આવેદનપત્ર આપવા જવાના હતા પરંતુ રેલી સૂત્રોચ્ચાર સાથે વધુ આગળ વધે તે પહેલાં જ ખાનગી બસમાં બળજબરીપૂર્વક બેસાડી તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ હતી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અંદાજે સો જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી રેલીના આયોજન સ્થળે મહુવાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા સાહેબ દ્વારા ત્રીસથી વધુ પોલીસ કર્મચારીનો સ્ટાફ ગોઠવી દેવાયો હતો આ રેલીમાં ઢોલ વગાડીને સરકારની સામે સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો ગોહિલ ઉમેશસિંહ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન મહુવા